सब्सक्राइब करो आ चैनल ने। તમારું માનું કે તમારી ચુંદડીનો કે જેણે આજે ઢાલ બનીને મારો જીવ બચાવ્યો છે। વિજય, મારી ચુંદડી તમારા જેવા મર્દની ઢાલ બને એને હું મારી જિંદગીનું સૌથી મોટું સદભાગ્ય માનું છું। તમને મારું નામ કેવી રીતે ખબર પડી? એ દિવસે લાઠીની હરીફાઈમાં હું હાજર હતી, તમે એમાં જીત્યા, એની સૌથી વધુ ખુશી આ પ્રિયાના હૈયામાં હતી। પ્રિયા, જ્યારથી તે વિજયને જોયો છે ને ત્યારથી તું બહુ ખોવાયેલી લાગે છે। ખોવાયેલી નહીં, મનોમન નહીં, પણ હું એને સાચા દિલથી પ્રેમ કરું છું। પ્રેમ વિજય મને ગમી ગયો છે અને હું મારા દિલની વાત એને જરૂર કહીશ। પ્રિયા, જો આવી ગયો તારો પ્રેમ। સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ, હું તને લેવા તારા ઘરે જ જતો હતો। કેમ? જ્યારથી મેં માને જઈને તારા વિશે કહ્યું છે ને ત્યારથી ઉતાવળ કરી રહી છે, જીદ કરી રહી છે। જલ્દી લઈ આવ, મારે પ્રિયાને મળવું છે, ક્યારે મેળવે છે, તો બસ તને લેવા માટે જઈ રહ્યો હતો। હા, પણ અત્યારે કશું નહીં, મેં આજે માને પ્રોમિસ કર્યું છે, તું ચાલ મારી સાથે, માને મળી લે, પછી તારા ઘર સુધી પાછો મૂકી જઈશ, બસ। વિજય આટલું બધું કહે છે તો જાને। વિજય, આ મારી નાનપણની સહેલીઓ સોનલ રૂપલ। નમસ્તે નમસ્તે નમસ્તે। તો આવે છે ને રિયા, એની માને મળવા લઈ જાય છે તો જાને, ના કેમ કહે છે જા, તારું હૈયું તો હા પાડે છે તો હોટીથી શું કામ ના પાડે છે, જાને ચાલ મળી જતી હોય તો। નહીં નહીં, ઉદાસ ના થા, હમણાં તને તારું મન ના માનતું હોય તો કઈ વાંધો નહીં, પણ તારું મન કહેશે ત્યારે બસ, પણ આવું પડશે તારે બાને મળવા માટે, એટલે જરા સમજાવજો ને આને, જરા પ્લીઝ। કેમ છો? મજામાં મજામાં છું, જરા સમજાવજો ને આને। હા, ગઈ ભેંસ પાણીમાં માંડ 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 નો મોકો મળ્યો તો આખું બધું ગોઠવાઈ ગયું તું, બુદ્ધિ તો છે નહીં તારામાં। અરે વિજયના બાપુ, આપણો વિજય હવે બહુ મોટો થઈ ગયો છે, એને એની છોકરી પસંદ પડી છે, બંને એકબીજાના પ્રેમમાં છે, તમે જો આશીર્વાદ આપો ને તો બંનેના વેળાસર લગ્ન કરાવી દઉં। માં 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 પ્રિયા,
તે કહ્યું તું ને એ પ્રિયાને લઈ આવે. સુખી રે બેટા સુખી રે, કોઈની નજર ના લાગે તને. બેટા તું કયા ગામની? હરિપરા. હરિપરા માં. હરિપુરા. તારા બાપુનું નામ શું? દેવરાજ. દેવરાજભાઈ. દેવરાજભાઈ બેટા, તારી પસંદ બહુ સરસ છે. તારી પસંદ એ મારી પસંદ. તે ગુણવાન, સુશીલ અને સંસ્કારી છોકરી પસંદ કરી છે. બેટા તમે બંને જણા તારા બાપુના આશીર્વાદ લઈ લો. બાપુ. આશીર્વાદ આપ. સુખી રે બેટા, સુખી રે. માં તે કીધું છે એટલે હું એને મળવા માટે તો લઈ આવ્યો છું, પણ એના ઘરે જણાવીને નથી આવી તો એને મૂક્યા. અરે મૂકવાની જ હોય ને, છોકરીની જાતની એકલી મોકલાય? અને બેટા ફરીથી આવે ને ત્યારે સમય લઈને આવજે. હા આવજે. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, પાસ થઈ ગઈ માં. જય શ્રી કૃષ્ણ. વિજયના બાપુ કેવી લાગી? સુંદર છે ને? જ્યારે તમને મળી ત્યારે જ મારા દિલને આરામ મળ્યો. હું પણ તમને પ્રેમ કરવા લાગ્યો છું. હું પણ આજ આખી રાત જાગ્યો છું. આજે તમે મળવા આવ્યા ત્યારે જ મારા દિલને આરામ મળ્યો છે. પણ હું તમને એક મારી એક સાચી વાત કહેવા માંગુ છું. હું એક અનાથ છું. મારું આ દુનિયામાં કોઈ નથી. એક નાનકડી ઓરડી છે જેમાં હું રહું છું. મને તમારી આ ટેવ ખૂબ જ ગમી ગઈ. તમે મને બધું સાચું કહી દીધું. પણ તારો પરિવાર, આ દુનિયા, આ સમાજ, હું એક અનાથ છું, મને સ્વીકારશે ખરા? મને કોઈ નહીં પડી નથી. રહી વાત મારા મમ્મીની, તો હું એમને મનાવી લઈશ. એ મારા રાજીપામાં જ રાજી છે. ભલે ત્યારે હું જાઉં. જાઉં છો? ફરી ક્યારે મળશો તમે? કાલે આ જ જગ્યાએ અને આ જ ટાઈમે. ઓકે બાય. આવજો. પૂજા, ઓ પૂજા. જી બા સાહેબ. હું એમ કહું છું કે જો આજે રવિવાર છે અને જ્યોતિને કોલેજમાં રજા છે, એટલે મોડે સુધી ભલે સુધી તું એને ઉઠાડતી નહીં, બરાબર? હું ઓફિસ જાઉં છું. ચાલ રઘુ. એ રઘુ, ગાડી કાઢો. બેન બા ભલે સુતા, હવે હું મારું કામ પૂરું કરી નાખું. આવી ગઈ તું? બસ તારી જ રાહ જોતો હતો. હું તમને જ્યારે મળું ત્યારે જ મારા દિલને આરામ મળે છે. મારી પણ એવી જ હાલત છે. પ્રકાશ, સોરી. પ્રકાશ, સોરી. કેમ સોરી? મેં તને કઈ કીધું સોરી કહેવાનું? પ્રકાશ તું તો જાણે છે ને, પણ હું શું કરું? મમ્મી ઓફિસે જઈ પછી જ નીકળી શકું ને. હું જાણું છું એ વાત. મને પણ એ વાતની ચિંતા થાય છે, પણ શું કરું? આ બધી વાતની એકવાર તો બધાને જાણ થવાની જ છે ને. પ્રકાશ,
તું નકામી ચિંતા કરે છે, મારી મમ્મી ખૂબ જ સારી છે, એ મારી વાત જરૂર માનશે. મને ખબર છે હું એમને મનાવીને જ રહીશ, અને જો મમ્મી નહીં માને તો હું ચાલી નીકળીશ મારા સાજણ સાથે. અને મને મને જીવથી એ વધારે વાલી છે સાજણ તારી પ્રિય. ના જ્યોતિ, તું ક્યારેય ના વિચારતી, આપણે વડીલોના આશીર્વાદ અને એના રાજીપાથીને જ જગ જીતાય છે. અરે જ્યોતિ, જગ તો શું પણ ભગવાનને પણ હરાવી શકાય છે. પણ પ્રકાશ, આપણી પ્રીતનું શું? અરે જ્યોતિ, પ્રેમ પાછળ ભગવાન હારી જાય છે અને ભગવાન પાસે મા બાપ હારી જાય છે. તમારા આવા વિચાર જાણીને મારું હૈયું હરખાઈ જાય છે. પ્રકાશ, હું તમને શું કહું, તમારા મમ્મી પપ્પા નથી, છતાં પણ તમે આવા સરસ વિચાર ધરાવો છો. પ્રકાશ, તમને એક વાત કહું, તમને તમારા મમ્મી પપ્પા વિશે કાંઈ યાદ નથી? સાચી વાત છે જ્યોતિ, મને ફક્ત એક અનાથ આશ્રમ જ યાદ છે. પ્રકાશ, પિતા કેમ એ બધું ભૂલી જાઓ. અરે, હું તો મારી નાનપણની યાદમાં ખોઈ ગયો. પ્રકાશ, મને તો આજે પ્રેમના ગીત ગાવાનું મન થાય છે, કેમ કે કાંધે ચડીને મારી જવાની પ્રેમના ગીતડા ગાય છે. હા, જોઈએ અમે તમારી જુવાનડી. અરે હયું મારું ઊંચું નીચું થાય.